યુનિવર્સિટીમાં જાહેરમાં નમાઝ પઢવાનો વધુ એક વિડીયો આજે વાયરલ થયો હતો. મળતી વિગતો પ્રમાણે ડીએન હોલ ગ્રાઉન્ડ પાસે સંસ્કૃતિ વિદ્યાલયની બાજુમાં આવેલી જગ્યા પર એક વ્યક્તિ નમાઝ પડતો જોવા મળ્યો હતો અને તેનો વિડીયો એક વિદ્યાર્થીએ ઉતારી લીધો હતો. કેટલાક વિદ્યાર્થીઓ તેની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે આ વ્યક્તિ દાહોદનો છે અને તેને યુનિવર્સિટી સાથે કોઈ લેવા દેવા પણ નથી. એ પછી વિદ્યાર્થીઓએ તેની સાથે બોલાચાલી પણ કરી હતી અને કેમ્પસમાંથી તે રવાના થઈ ગયો હતો. સમગ્ર ઘટનાક્રમમાં સિક્યુરિટીની તો ક્યાંય હાજરી જોવા મળી જ ન હતી. કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ યુનિવર્સિટીના સિક્યુરિટી અને વિજિલન્સ તેમજ તેના અધિકારીઓ હેડ ઓફિસમાં માત્ર વાહન પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવા સિવાય બીજું કોઈ કામ હજી સુધી કરી શક્યા હોય તેમ લાગતું નથી. ઉલટાનું હવે તો સિક્યુરિટી ગાર્ડની સંખ્યા ઘટી ગઈ હોવાથી કેમ્પસમાં પણ દરેક જગ્યાએ સિક્યુરિટી જવાનો નજર પડતા નથી. યુનિવર્સિટીમાં નમાઝ પડવાનો આ પહેલો કિસ્સો નથી, આ પહેલાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. યુનિવર્સિટીમાં એક આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થયેની યુનિવર્સિટીને જાણ થતાં જ વિજિલન્સ અને સિક્યુરિટીના જે સ્ટાફ છે એને પણ તાકીદ આપવામાં આવી છે. પરંતુ સાથે સાથે એવું કહી શકાય કે ભૂતકાળમાં પણ આ પ્રકારના જે વિડીયો ધ્યાનમાં આવ્યા હતા ત્યારબાદ એ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને કાઉન્સેલિંગ બાદ આ પ્રકારના ઘટનાઓમાં ઘટાડો પણ જોવા મળેલો છે. પરંતુ ક્યાંક આજે ફરીથી આ પ્રકારનો વિડીયો વાયરલ થવાયો છે. યુનિવર્સિટી સર્વધર્મ પ્રત્યે સંભાવ છે, પરંતુ સાથે સાથે યુનિવર્સિટીની શૈક્ષણિક ગરિમા જાળવવી એ પણ દરેક વિદ્યાર્થીની ફરજ છે. વિદ્યાર્થી ક્યાંનો તો શું છે એ વગેરે તપાસ કરી અને એમાં પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તો વાતચીત કરતા વિડીયો દરમિયાન જે વિદ્યાર્થીઓ જે વિડીયો બનાવ્યો એમને વાતચીત કરતા એમણે જણાવ્યું હતું કે જે નમાઝ પડી રહ્યા હતા તે ભાઈ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીમાં પરીક્ષાનો માહોલ છે. અલગ અલગ ફેકલ્ટીઓમાં પરીક્ષા પણ ચાલી રહી છે, સાથે સાથે અન્ય સંસ્થાઓ સાથે યુનિવર્સિટીનું જ્યાં ટાઈઅપ છે એમના પણ ક્યાંક ને ક્યાંક એક્ટિવિટી ચાલતી હોય તો એમાં ક્યાંથી આવે શું આવે એની પણ તપાસ કરીને એમાં યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે. અને સાથે સાથે જેને એવું કહી શકાય કે યુનિવર્સિટીમાં રેન્ડમલી આઈકાર્ડ ચેકિંગ વગેરેની પ્રક્રિયા તો હાથ ધરાતી જ હોય છે, પરંતુ અત્યારે જેમ મેં આપને વિદિત કર્યું કે પરીક્ષાનો માહોલ છે તો એમાં પણ વિજિલન્સના સ્ટાફનું જે રોટેશન છે મુમેન્ટ છે એને થોડું વધારે દેવાનું પણ યુનિવર્સિટી દ્વારા એક પ્રયાસ કરવામાં આવશે જેથી કરીને આ પ્રકારની ઘટના ન થાય. એમાં એક સ્વાભાવિક છે કે સવારે 7 વાગ્યાથી સિક્યુરિટી સ્ટેન્ડ એલર્ટ મોડ પર હોય છે, કારણ કે કોમર્સની જે સૌથી મોટી ફેકલ્ટી છે એની પરીક્ષા ચાલી રહી છે અને પરીક્ષા પત્યા બાદ સિક્યુરિટી ટ્રાફિક ક્લિયરન્સ હોય અથવા તો પાર્કિંગ વ્યવસ્થા હોય એમાં પણ વ્યસ્ત હોય છે. એને જેને મેં આપને અગાઉ કીધું કે એની માટે હવે જરૂરી એવું હશે તો રોટેશન્સ એના વધારે, એટલે એક જ જગ્યા પર જેને કે રાઉન્ડઅપ વધારી દેવામાં આવે જેથી કરી અને સતત પ્લેસ ઉપર વોચ અને મોનિટરિંગ રહી શકે.